શહેરમાં રહેતી અને ધોરણ આઠમાં ભણતી વિદ્યાર્થીની રજાના દિવસે માતા સાથે પલસાણાના તાતી થૈયામાં સફાઈ માટે આવતી સગેરાને ચાલુ મહિનાની શરૂઆતના દિવસોમાં માતાના સહકર્મીએ લલચાવી ફોસલાવી બળાત્કાર કર્યો હતો. આ ઘટના અંગે સગેરાની માતાએ કડોદરા પોલીસ મથકમાં હવસખોર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની સગીરા સુરત શહેરની એક ખાનગી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી અને માતા સાથે રજાના દિવસોમાં છૂટક મજૂરી કરવા જતી હતી. તેઓ ચાલુ મહિનાના શરૂઆતમાં પલસાણાના તાપી થૈયાના એક અપાર્ટમેન્ટમાં સફાઈ માટે આવતા હતા. ગત 1 જાન્યુઆરીના દિવસે સગીરાની માતા કામ પર નહીં આવતા સગીરા એકલી કામ પર આવી હતી. ત્યારે સગીરા સાથે કામ કરતા નિતેશ રાઠોડે સગીરાના એકલતાનો લાભ લઈ અપાર્ટમેન્ટમાં જ અવાવરું જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ વાતની જાણ કોઈને કરશે તો સગીરાની માતા તેમજ નાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જો કે આ ઘટના બાદ સગીરાએ કોઈને જાણ કરી ન હતી, પરંતુ થોડા દિવસ અગાઉ સગીરાએ શાળામાં બેડ ટચ ગુડ ટચ અંગે કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો, જેમાં કોઈ અણબનાવ બને તો ક્યાં ફરિયાદ કરવી તે અંગે માહિતી આપવામાં આવતા વિદ્યાર્થીનીએ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ઉપર આ વિધિ જણાવતા હેલ્પલાઇનના અધિકારીઓએ સગીરાની માતાને સાથે રાખી કડોદરા પોલીસ મથકમાં આરોપી નિતેશ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ આપી હતી.